નમસ્કાર હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ખુશબુ આજે ગુરુવારનો દિવસ ગુરુવારના દિવસ અંતર્ગત આપણે હેલ્થ પ્લસ કાર્યક્રમમાં ચર્ચા કરતા હોઈએ છીએ નિસર્ગ આયુર્વેદમની

તો નિસર્ગ આયુર્વેદ અંતર્ગત આજે આપણે શરદીને લઈને ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચા કરવા માટે કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે નિસર્ગ આયુર્વેદ ના વૈદ્યજી રાજેશ ઠક્કર વૈદ્યજી સ્વાગત છે આપનું નમસ્કાર વૈદ્યજી આજે આપણે શરદીના વિષયને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ શિયાળાની ઋતુ હોય ત્યારે શરદીને સામાન્ય રીતે લોકો ગણકારતા નથી હોતા કે શિયાળાનું શિયાળાની ઋતુ છે તો શરદી તો સામાન્યપણે થતી હોય છે પરંતુ શું ગણી શકાય તેટલી સામાન્ય છે શરદી ના સામાન્ય રીતે શરદી જે છે એ કદાચ ત્રણેક દિવસ સુધી એના લક્ષણો હોય કદાચ કેટલાક દર્દીઓમાં એવું બને છે કે સાતેક દિવસ સુધી એના લક્ષણો દેખાતા હોય પણ જે લોકોને વારંવાર શરદી થતી હોય જેની પ્રકૃતિ કફ પ્રકૃતિની હોય એવા લોકોએ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કેમકે શરદીની ઉપેક્ષા કરવાથી ખાંસી થાય છે અને ખાંસીથી પછી આગળ બીજી તકલીફો એટલે બ્રોમકીય અસ્થમા કે દમ કે વગેરેની શક્યતાઓ વધારે રહેલી હોય એટલે સામાન્ય રીતે જ્યારે રોગ અને શત્રુ એ શરૂઆત થતા હોય ત્યારે જ એમને ઉગતા જ ડામી દેવા જોઈએ તો જરૂર જ્યારે પણ શરૂઆત થઈ હોય એ જ વખતે જો શરદીની ચિકિત્સા કરવામાં આવે તો એ વધારે લાભદાયી થઈ શકે બિલકુલ આપને પણ જો કોઈ સમસ્યા છે અને આપ પણ જો શરદી કે અન્ય કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આપની ટીવી સ્ક્રીન પર ફ્લેશ થઈ રહેલા નંબર પર આપ કોલ કરી શકો છો અમારા કાર્યક્રમમાં જોડાઈને આપની સમસ્યાનું વૈદ્ય પાસેથી યોગ્ય માર્ગદર્શન પણ મેળવી શકો છો અને આપ ઈચ્છો તો નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અમદાવાદના શિવરંજની વિસ્તારમાં નિસર્ગ આયુર્વેદમ સ્થિત છે કે જ્યાં એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ આપને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે અને તમામ જે ઔષધો આ પહેલાં પણ જો આપને વૈદ્ય તરફથી સૂચવવામાં આવ્યા હોય અને આપ જો તે મંગાવવા ઈચ્છતા હોય મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે જ્યારે શરદીની અસર વર્તાતી હોય છે તો લોકો આયુર્વેદિક દવાઓને બદલે એલોપેથિક દવાઓ તરફ વધુ વળી જતા હોય છે શું એલોપેથિક દવાઓ જલ્દી અસર કરે છે પરંતુ ક્યાંક ક્યાંક નુકસાનકારક પણ સાબિત થતી હોય છે હા એટલે અત્યારે કેવું છે કે સામાન્ય રીતે દોષ વધેલો હોય ને એ એને એલોપેથી દવા ઓછી નથી કરી શકતી અને સામાન્ય રીતે એવું લોકોમાં એવું કહેવાય છે કે શરદી છે એ વાયરલ ડિસીઝ છે અને વાયરલ ડિસીઝ હોવા છતાં એન્ટીબાયોટિક આપવામાં આવે છે એટલે એન્ટીબાયક્ટ એન્ટીબાયોટિક તો બેક્ટેરિયા ઉપર કામ કરશે એટલે એક પરિપાટી પડી ગઈ છે અને સિમ્ટમેટિકલી થોડીક રિલીફ થાય કે નાકમાં કન્જેશન થતું હોય તો રિલેક્સ થઈ શકાય પણ એ દોષ નીકળતો નથી શરીરમાં રહે છે અને અથવા તો પછી એને સૂકવી દેવામાં આવે છે એટલે અત્યારે હાલ આપણને શાંતિ અનુભવાય છે પણ એ દોષ શરીરમાં રહી જવાના કારણે ભવિષ્યમાં તમે એના એ જ કારણો જ્યારે ઊભા થાય ધૂળ ધુમાડાવાળું વાતાવરણ હોય ઠંડકવાળી વસ્તુ છે પ્રકૃતિ પરિવર્તન પામે છે વરસાદની કે ઠંડકની સિઝન છે અને એવી રીતે છે તો ફરીથી પાછા એ દોષ જે છે એ પીગળે છે અને ફરીથી શરદીના લક્ષણો પેદા કરે એટલે આવું વારંવાર એલોપેથી દવા લેવી એના કરતાં આયુર્વેદ સારવારથી ત્રણ દિવસને બદલે સાત દિવસ મટે પણ એ કાયમી જળમૂળમાંથી મટી શકે બિલકુલ શરદી જડમૂળમાંથી મટી શકે તેના ચાન્સીસ આયુર્વેદિકમાં વધુ રહેલા છે પરંતુ મોટાભાગે વેચી એવું પણ જોવા મળતું હોય છે કે કેટલાક લોકો એવું હોય છે કે જેને શરદીનો કોઠો રહેતો હોય વારંવાર શરદીની ફરિયાદ તેમને ઉઠવા પામતી હોય છે આવા લોકો માટે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કેટલી સચોટ સાબિત થઈ શકે છે હા એવા લોકોને જેને વારંવાર તકલીફ રહેતી હોય અને ઇમ્યુનિટી ઓછી હોય તો ઇમ્યુનિટી ને બુસ્ટઅપ કરનારી જે દવાઓ જે છે એ આયુર્વેદમાં સૌથી વધારે સારી છે એટલે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવી જેથી કરીને એ શરદીના લક્ષણો પેદા ન થાય તો એ માટે આયુર્વેદમાં જે ઉત્તમ સારવાર છે ઉપલબ્ધ એ સારામાં સારી સારવાર ઉપલબ્ધ છે બિલકુલ એક કલર મિત્ર જોડાયા છે જે કાર્યક્રમમાં આપણે સ્વાગત છે આપનું નામ જણાવશો હલ્લો જી આવે કાર્યક્રમમાં આપણને સ્વાગત છે આપનું નામ જણાવશો રફકા રફકા જી આપને શું સમસ્યા છે અબ મેડિકલ બી 20 વર્ષની છે ને એને બહુ જ છીકો આવે છે દેવાયની નેટલી اچھا કેટલી છીકો આવતી હશે હે એટલે વારંવારથી 30 40 આવે છીકો કે કેટલા ના બહુ જ ઠીક આવે છે એલર્જીની ધૂળની ને બધી એલર્જી છે કથી છે હા કેટલા સમયથી છે ઘણા વર્ષથી છે 5 7 વર્ષ થઈ ગયા છે એલર્જીની દવા લેવી પડે છે

ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે અને ઉપર ગોજી હિવાદી ક્વા એક ભૂકો આવે છે એ બે બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પી જવાનો છે ઠંડો થઈ જાય એ પછી એમાં એક ચમચી મધ નાખવું હોય તો ઉમેરી શકાય છે તો વધારે સારું પરિણામ આપી શકે નિયમિત રીતે ત્રણથી ચાર મહિના કરવાથી ઇમ્યુનિટી પણ વધશે દોષ ઓછો થઈ જશે અને એ જ રજકણો કે એ જ ઠંડક જેનાથી એને છીકો પેદા થાય છે તો એ એને એનું શરીર જે છે એનું પ્રતિકાર ક્ષમતા કરી શકશે અને આ ઔષધો અમારા ત્યાંથી તમે મંગાવી શકશો બિલકુલ તો વૈજી તરફથી જે માર્ગદર્શન આપને આપવામાં આવ્યું છે અને જે ઔષધો સૂચવવામાં આવ્યા છે તે ઔષધો આપ નિર્ગ આયુર્વેદમથી કુરિયર મારફતે પણ મંગાવી શકો છો અને નિર્સર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ આપ લઈ શકો છો વધુ કલર મિત્ર જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો હલો એમએસપી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો આ દીપકભાઈ ટંકરા હા દીપકભાઈ શું તકલીફ છે આપને વારંવાર સદી રહે છે મારી ઉંમર 44 વર્ષ છે અને કેટલા સમયથી અત્યારે છે વારંવાર ઘણા વર્ષો છે આમ આજ તકલીફ છે અને શું તકલીફ થાય એમાં નાક બંધ થાય છે છીંકો વધારે આવે કેવી તકલીફો થઈ રહી છે આપને ના ના છે નાકમાંથી પાણી નીકળ્યા રાખે છે નાકમાંથી પાણી નીકળ્યા કરે છે

તો વ્યવસાદી વટીની બે ગોળી અને સાથે કફ કુઠાર રસની પણ બે ગોળી લેવાની છે બંનેમાંથી બે બે ગોળી ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે શક્ય બને ત્યાં સુધી ફ્રીજમાં રાખેલી તમામ વસ્તુઓ ગડપણ વગેરેને અત્યારે હાલ ચારેક મહિના માટે બંધ કરશો આ ઔષધો અમારે ત્યાંથી મંગાવી શકો અને અમારે ત્યાં આયુર્વેદિક ડોક્ટર્સની જે ટીમ છે એ તમને આ ગમે ત્યારે જવાબ આપી શકે છે તો જે અત્યારે સ્ક્રીન ઉપર ઉપરની સાઈડ નંબર આવતા હોય છે ત્યાંથી તમે એને વોટ્સએપ કરી અને તમારે રિપોર્ટ પણ મોકલવા હોય વધારે માર્ગદર્શન માગવું હોય તો પણ માંગી શકશો બિલકુલ તો વેચ્ય જે ઔષધો આપને સૂચવ્યા છે તે આપ નિસર્ગ આયુર્વેદમ થી કુરિયર મારફતે પણ મંગાવી શકો છો અને નિસર્ગ આયુર્વેદમ ની આપ રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અમદાવાદ ના શિફ્રંજ ની વિસ્તાર માં આયુર્વેદમ અને તે સિવાય રાજ્યમાં અલગ અલગ અન્ય છ શાખાઓ પણ નિસર્ગ આયુર્વેદમ ની સ્થિત છે કે જ્યાં એક્સપર્ટ ડોક્ટર્સ ની ટીમ આપને આપની સમસ્યાઓને લઈને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે ભાઈજી એવું જોવા મળતું હોય છે કે એલર્જીની આપણે વાત કરીએ તો શરદીની પણ એલર્જીને લઈને જોવા મળતી હોય છે જ્યારે સિઝન ચેન્જ થતી હોય તો એલર્જીનો પ્રભાવ વધુ થતો હોય છે લઈને શરદીની અસર જોવા મળતી હોય છે હા એટલે સામાન્ય રીતે એલર્જીની જે શરદી હોય ને હમણાં આપણે આપણે દર્શક મિત્રોએ વાત કરી એમને છોકરી હતી વીસ વર્ષની અને ખૂબ છીંકો આવે નાકમાંથી પાણી ગળ્યા કરે છે એટલે આ જે છે ને એ આયુર્વેદમાં જે શરદીના પાંચ પ્રકાર છે ને તો વાયુ દોષથી થતી શરદી હોય એટલે એમાં અચાનક જ કોઈપણ ધૂળ ધુમાડાનો પેલો સ ઉગ્ર સુગંધ હોય એના સંપર્કમાં આવવાથી અંદર મ્યુકસ મેમરીનમાંથી એકદમ જ ઇરિટેશન થઈ અને એ સાથે છીકો ઉત્પન્ન થઈ જાય છે નાકમાંથી પાણી વહ્યા કરે કેટલાક દર્દીઓને આંખમાંથી પણ પાણી નીકળે આંખમાં ખંજવાળ પણ આવે આવું બધું થયા કરે આ વાયુ વાયુદોષથી થતી શરદી છે અને એલર્જીને મટાડી નથી શકા તેવું મોડર્ન મેડિકલ સાયન્સ માને છે એટલે આયુર્વેદની અંદર એવું છે કે ઇમ્યુનિટીને વધારવામાં આવે ને જો ઇમ્યુનિટી વધે છે તો એ જ વસ્તુનો તમે પ્રતિકાર સારી રીતે કરી શકતા હો એટલે વાતાવરણ તો એ જ રહે છે જગત બદલાતું નથી આપણે જાતને મજબૂત બનાવવી પડે છે બરાબર છે કેમ કે પ્રકૃતિ છે ધારો કે વરસાદ થયો સિઝન બદલાઈ તો આપણા કંટ્રોલ બહારની વાત છે તો આપણે ઇમ્યુનિટીને એટલી બધી વધારી દો આપણી શક્તિને વધારી દો કે બહારની પરિસ્થિતિઓ બદલાય તો પણ આપણને નુકસાન ન કરે તો આયુર્વેદની દવાઓ એમાં ખૂબ સરસ ઉપયોગી સાબિત થઈ શકે

તો તાવ પણ કેટલાક દર્દીઓને જોવા થતું મળતો હોય છે આખા શરીરમાં કડતર પણ જોવા મળતી હોય છે સૌથી વધારે જે છે એ અંદરના ભાગે શ્વસન પ્રણાલીનો ઉપરનો જે ભાગ છે નાકથી જ્યાં આપણે શ્વાસ લઈએ છીએ અને ત્યાંથી છે ગળા સુધીનો જે ભાગ હોય તો એને અપર રેસ્પિરેટરી સિસ્ટમ છે એ એ જે જે અપર રેસ્પિરેટરી જે સિસ્ટમ છે એની અંદર સૌથી વધારે શરદીના લક્ષણો જોવા મળતા હોય એટલે ઇરિટેશન થાય કેટલીક વખત દર્દી વ્યક્ત ના કરી શકે પણ જ્યારે એ બીજા કોઈ એને પોતાને થયેલું હોય અને બીજી વ્યક્તિ જ્યારે બોલતું હોય ત્યારે એ સમજી કે હા આમાં આવા આવા લક્ષણો જોવા મળતા હોય છે તો સામાન્ય રીતે નાક બંધ થવું અથવા વધારે પડતું પાણી નીકળવું એલર્જીને કારણે થતું હોય તો પાણી વધારે નીકળે છીકો વધારે આવે અને કેટલાક કફ દોષનું પ્રાધાન્ય વધારે હશે તો નાક બંધ થવાની શક્યતાઓ વધારે હોય એકદમ સફેદ અને એવો જે કફ હોય એ નાકમાંથી વારંવાર નીકળે પણ એ ઘાટો કફ નીકળે તો એ કફ દોષની શરદી છે બિલકુલ શરદીની જે વાત કરવામાં આવે તો

તમારા શબ્દો કપાય છે અત્યારે ખાંસી છે છે આ એક વર્ષથી સરળ તમે અહીંયા ધ્યાન રાખો ટીવી નો અવાજ તમે બંધ નથી કરતા એટલે તમને તકલીફ પડી રહી છે ડિસ્કનેક્ટ થયો છે આપણે એમને જવાબ આપીએ છીએ માહિતી આપણી પાસે આવી ગઈ છે અને દર્શક મિત્રો ફોન જોતા ટીવી જોતા હશે તો એ પોતાનો પ્રશ્ન અહીંથી સાંભળી લેશે ચંદ્રામૃત રસ આ નામની એક ગોળી આવે છે અને બીજી એક આવે છે કફ કેતુ રસ છે તો ચંદ્રામૃત રસ અને કફ કેતુ રસની બંને બે બે ગોળી લેવાની છે અને ચાર ગોળી જે થઈ છે ભૂકો કરી મધ સાથે ચાટી જવાનું અને એક કલાક સુધી કશું જ ખાવા પીવાનું નથી શક્ય બને ત્યાં સુધી ફ્રીજમાં રાખેલી તમામ વસ્તુ આઈસ્ક્રીમ ઠંડુ પાણી વગેરે છે એ છોડી દેવા જોઈએ ગળપણ પણ પેંડાની કે બધી જે દૂધની માવાની મીઠાઈ હોય એ છોડી દેવી જોઈએ અને આખો દિવસ જો શક્ય બને ગરમ પાણી પીવાથી બહુ ઝડપથી ફાયદો બિલકુલ તો વેજી તરફથી જે માર્ગદર્શન આપને આપવામાં આવ્યું છે અને જે પ્રકારની સૂચનો આપવામાં આવ્યા છે તેના અનુસાર શું આપને ચોક્કસ લાભ થશે અને આપ જો નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત લેવા ઈચ્છો છો તો અમદાવાદના શિવરંજની વિસ્તાર સ્થિત નિસર્ગ આપ મુલાકાત લઈ શકો છો અને ઔષધો જે પણ આપને સૂચવવામાં આવ્યા છે કુરિયર મારફતે પણ આપ નિસર્ગ આયુર્વેદમથી મંગાવી શકો છો અને તે સિવાય રાજ્યમાં અલગ અલગ અન્ય છ શાખાઓ પણ નિસર્ગ આયુર્વેદમ ની આવેલી છે જ્યાં આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આપની સમસ્યાઓનું નિવારણ અને સમાધાન એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ પાસેથી લઈ શકો છો શકો કોલર મિત્ર જોડાયા છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો હેલો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો શંકરભાઈ પરમાર જી શું સમસ્યા છે આપને અરે મારે લોંગ ટાઈમ થી હાથની અથેડીઓ ગરમ ને ગરમ રહે છે હાથની હથેળીઓ ગરમ રહે છે પરસીવો વધારે બને છે નહીં પરસીવો નહીં ગરમ જ રહે આપણે કોઈ હાથ મિલાવીએ એના

તાવની કે ટીબી ની એવી કોઈ ફરિયાદ છે નહીં કોઈ ફરિયાદ નથી ડાયાબિટીસ નથી આપને ડાયાબિટીસ નથી પણ બીપી કરું બીપી દરરોજ તાવ આવે કે ઝીણો તાવ રહેતો હોય સતત એવું લાગ્યા કરે ના ના એવું એ કંઈ છે નહીં એ ઔષધ સૂચવું છું બે ઔષધ તમારે નિયમિત લેવાના છે અને લગભગ છથી દસ મહિના સુધી લેજો કેમકે વીસેક વર્ષ જૂની તમારી ફરિયાદ છે એટલા માટે તો એ અથેળીમાં જે ગરમી ઓછી છે એ ગરમી છે એ ધીમે ધીમે ઓછી થતી જશે એક સનસમની વટી નામની ગોળી આવે છે બે ગોળી લેવાની અને ચંદ્રકલા રસ છે એ પણ બે ગોળી લેવાની છે અને બંનેને સાકરવાળા દૂધ સાથે લેવાની છે જો અંદર એક ચમચી ઘી પણ નાખી શકાતું હોય તો એક વાટકી જેટલું દૂધ હોય થોડું સાકર રાખ્યું હોય અને એકાદ ચમચી ઘી નાખ્યું હોય એને હલાવીને એ જ દૂધની સાથે આ બંને ગોળીઓ તમારે નિયમિત લેવાની છે અને છથી દસ મહિના સુધી લઈ શકો અમારા ત્યાંથી આ ઔષધો તમે માર્ગદર્શન માગી અને કુરિયર દ્વારા મંગાવી શકશો

મને ચક્કર આવે છે ને ગેસ રહે ને કબજિયાત ને મોબાઈલમાં થીમાં જોને ઘણી વાર તો ચક્કર વધારે આવે મને અચ્છા તમને આ ચક્કર કેટલા સમયથી આવે છે 6-7 વરસથી હું બરેક વર્ષથી ઉંમર કેટલી છે 25 વર્ષ 25 વર્ષની છે અને ઉબકા ઉલટી ખાટા ઉડકાર એવું ક્યાં આવે છે આ ઉબકા રાતના કરે કરે ગેસ હોય હું દર છડીએ તો બરાબર અને ઉડકાર આવે તો ખાટા આવે છે કે સાદા એમ નેમ આવે જે ખાધેલું હોય એવા આવે આ સાદા

છે તો એલર્જીને કારણે ચક્કર આટલા બધા ન આવી શકે હું તમને બીજા આવશે પિત્તદોષ છે એને કારણે આવું બની શકે છે ને તમારા બીજા લક્ષણો પણ આવી રહ્યા છે ખાટા ઓડકાર વગેરે તો પિત્તાત ભ્રમ નાસ્તી પિત્તેન વિના ભ્રમ એટલે ભ્રમની ઉત્પત્તિ જે ચક્કર જેને કહેવાય છે તો એ પિત્તદોષ વગેરે આવી શકતા નથી તો એને આપણે કંટ્રોલ કરીશું તો આ લક્ષણ તમારું શાંત થઈ જશે એટલા માટે તમારે લેવાની છે સૂત શેખર રસ નામની ગોળી બે બે ગોળી લેવાની છે અને એની સાથે પટોલ આદિ ક્વાથ નામનો ભૂકો આવે છે

જી રાજેશ ભાઈ શું સમસ્યા છે આપને મારા શરદી વધારે છે અને જીનો જીવો તાવ વધારે છે સર શરદીમાં શું શું લક્ષણો થાય નાક બંધ થાય છીંકો આવે હા અમુક ટાઈમ છીંકો અને અમુક ટાઈમ નાક બી બંધ થાય એવું અને અને આંખ બને છે હા બોલો આંખમાં ખંજવાળ આવે કે નાકમાં ખંજવાળ આવ્યા કરે એવું થાય કરે ઇરિટેશન થાય છે એવું કશું નહીં

કેટલાક ઔષધો જો શક્ય બને વ્યક્તિગત એપોઈન્ટમેન્ટ લઈ અને તમે બતાવવા માટે આવશો તો તમારા જૂના રિપોર્ટ પણ સાથે રાખશો કદાચ બતાવવા માટે નથી આવવું તો અમારા ત્યાં આયુર્વેદિક ડોક્ટર્સની ટીમ હોય છે તમે ત્યાં રૂબરૂ વધારે વાતચીત કરજો કાર્યક્રમ પૂરો થાય એ પછી પણ તમે વાતચીત કરી શકો છો બીજા કોઈ પણ દર્શક મિત્રને જ્યારે પણ ફોન કરવો હોય તો ત્યારે ફોન કરી અને માર્ગદર્શન માંગી શકે છે હું તમને બે ઔષધો સૂચવું છું અને એક ઉકાળો સૂચવું છું એને તમે નોંધ કરી લેશો એક ગોદંતી મિશ્રણ નામની દવા આવે છે અને બીજી એક આવે છે લક્ષ્મી વિલાસ રસ છે તો ગોદંતી મિશ્રણ બે ગોળી અને લક્ષ્મી રસની બે ગોળી ભૂકો કરી અને મધ સાથે લઈ લેવાની છે અને એની ઉપર ભારંગ્યાદિક વાથનો બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે નિયમિત રીતે આટલું ચારેક મહિના સુધી કરવાની ભલામણ કરું છું બિલકુલ વૈદ્ય તરફથી જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જે ઔષધો આપને સૂચવવામાં આવ્યા છે તે આપ નિસર્ગ મંગાવી શકો છો અને નિસર્ગ આયુર્વેદમની આપ રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો કોલર મિત્ર જોડાયા છે જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો પ્રવીણભાઈ જી શું સમસ્યા છે આપને ગળામાં ખાંસી એક ધરી રહે છે સર કેટલા સમયથી છે મહિનાથી 3 મહિનાથી છે અને કફ નીકળે છે કે સુકી ખાંસી કોરી ખાંસી આવે છે હે કોરી 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 ખાંસી આવે છે એટલે ખાંસી ખાવા છતાં પણ તમને કફ નીકળતો નથી હા કેટલી છે હે ઉંમર ઉંમર 46 વર્ષ 46 વર્ષ તો ત્રણ મહિના સુધી તમે અત્યારે હાલ દવા ચાલુ છે તમારે ના ના કશું લેતા નથી અત્યારે કોઈ સારવાર ના ના એમાં હું છે કે અત્યારે હું જોતો હતો નિર્માણ લાય એટલે મને મેં કીધું ફોન લગાડો સાહેબને વાત કરું હા બસ તો બસ તમને હવે હું તમને જે દવા સૂચવું છું એ તમે ચાલુ કરી દેજો બહુ જ સરસ રીતે તમને પરિણામ મળી જશે એક ચંદ્રામૃત રસ નામની એક ગોળી આવે છે અને બીજી એક કફકુઠાર રસ આવે છે ચંદ્રામૃત રસ અને કફકુંઠાર રસ બંનેમાંથી બે બે ગોળી ભૂકો કરી અને સવાર સાંજ ખાલી પેટે લેવાનું છે એકાદ કલાક સુધી પાણી પણ ન પીવો તો વધારે સારું પરિણામ આપી શકે છે ગળપણ છે તમામ પ્રકારની મીઠાઈઓ છે એનો ત્યાગ કરી દેવો જોઈએ

બરાબર છે તો હું તમને બે ઔષધો સૂચવું છું એના નામ તમે નોંધ કરી લેશો ભોજનના લગભગ ત્રણ કલાક પહેલાં એક વાગે જમવાનું હોય તો દસથી અગિયાર વાગ્યાની આસપાસ એક ભાસ્કર લવણ ચૂર્ણ નામનું ઔષધ આવે છે એ એક ચમચી તમારે નવશેકા ગરમ પાણી સાથે લઈ લેવાનું જમ્યા પછી તરત ચિત્રકાદી વટી નામની એક ઔષધ આવે છે એ તમારે બે ગોળી ચૂસી જવાની ચૂસવાની ન ફ આવે તો ગળી પણ શકો છો નિયમિત રીતે આખલી સારવાર કરો અને ખૂબ સરસ ફાયદો તમને ત્રણથી પાંચ દિવસમાં જ જોવા મળશે

અને બીજું આવે છે વ્યવસાદી વટી વ્યવસાદી અને ખાસ તમને પણ કહું છું બીજા દર્શક મિત્રોને પણ કહું છું કે આયુર્વેદના અમારા નામો સંસ્કૃત ઉપર આધારિત હોય અઘરા હોય છે તો તમે એવું કરી શકો કે તમે જ્યારે પણ પ્રશ્ન પૂછો છો તો તમારા સંબંધી નકો કે ટીવી ઉપર ચાલુ રાખી અને મોબાઈલમાંથી વિડીયો રેકોર્ડિંગ કરી લે એટલે પછી તમે વારંવાર સાંભળી અને તમારા દવાના નામ લખવા હોય તો તમે લખી શકો છો આ આઈડિયા ખૂબ સરસ રીતે તમને ઉપયોગી સાબિત થશે બિલકુલ વૈજી વધુ એક કલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો તમારો અવાજ કપાઈ રહ્યો છે હાલો હા સદી થઈ તે ને બહુ પાણી દેવા ટીપા પડ્યા કરે ને સીકો આવે છે સીકો આવે છે નાકમાંથી પાણી નીકળ્યા કરે છે હા અને હાલતા સદી થઈ જાય

એલર્જીની દવા લેવી પડે છે એલર્જીની દવા હોય દરરોજ લેવી પડે છે તમારે નહીં દરરોજ નથી લેતી થાય તે જ લઉં બરાબર છે તો હું તમને બે ત્રણ ઔષધો છું નિયમિત રીતે નોંધ કરી લેશો એક વ્યવસાદી વટી અને બીજી એક નાગ ગોટી બંનેમાંથી બે બે ગોળી ભૂકો કરી અને મધ સાથે ચાટી જવાની છે અને ઉપર ગોજીહવાદી જીહવાદી આ નામનો ભૂકો આવે છે બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને તમારે પીવાનો છે નિયમિત રીતે ચારેક મહિના સુધી આ ઔષધો લેવાની ભલામણ છે અને અમારે ત્યાંથી આ કુરિયર દ્વારા પણ તમે ઔષધો મંગાવી શકશો

તો આ સાથે જ આ કાર્યક્રમની સમાપ્તિ આવા જન્ય વિષયોની સાથે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી